घना समय थी मैं नहीं कीधु एटले वात थोड़ी प्रसंग टूंक में याद आयो आले करपड़ा आने याद करो मर्द ने हूँ कारण जेनी मानताओ चढ़े से हाथ हाँ सुरवीर एटले जेवी तेवी वस्तु नहीं बलिदान जेने जेने देश माटे धर्म माटे बलिदान आप्या छे आखो प्रसंग नहीं कहो बहु वात लांबी छे पण ज्यारे पोताना बापे एम कीधु के शब्द तो मैं गाणी बीजा पण हूँ चारण तरीके अमुक शब्दों मारे न कही सकाय एटले पण एने एम कीधु के आलेख हवे तू हूँ तो छो शू तारा माँ छे तारी जनेता छे एमने मोरबीना माणसो छे एमने एमनू वेलड़ा ने आतरू छे अने आँख में भरण भरेलू मर्द ने अने हवे तो आँखों उठवानुं ये बधुं बंद थई गयुं छे हूँ थयुं खबर नहीं एम गरमी बधी एक अरे फटाक्यो थाय छे अटैक आवे थई नकर आवुं बधुं थातुं तो कदो एनुं कंईक कारण छे ने આંખું ઉઠેલી ને આંખું એટલી બધી લાલ થઈ ગઈ ભરણ ભરીને હું તો આલેખ કરપડો અને એમાં એને વાત આવી પણ ભૂજાઓ ફરક 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 જેને કહેવાય થાવા મંડાણી હો ભાઈ મર્દની અને એને એમ થયું કે હવે તો કાં ઓરા ને કાં પરા એનો બાપ કેવો હોય છે કે જેના દીકરાને એમ કહેતો હોય કે મારો દીકરો જગતના ચોકમાં કાં તો જીવતો હોય કે હામો દુશ્મન છે એ ન જીવતો હોય તો બાકી જેની હામો નમવું પડે પછી મારો દીકરો જીવતો મારે ન જોઈ અને બાપે કીધું બરાબર ઘોડીની માથે સવાર થયો ટૂંકમાં વાત કરવી છે મારે પણ મર્દાઈ કેવી હોય ક્યાં સુધીની આ બધી વાતો મોટિવેશન છે અત્યારે જે વીઆઈપી માણસો મોટિવેશન પ્રોગ્રામો કરે ને કે એ સાંભળ્યા પછી કંઈક મળે તો અમારા એ લોકસાહિત્યની એક એક વાર્તા અને એક એક દુઆ છે એ મોટિવેશન તમને મળે એવા છે આર પાર ઉતરી જાઓ તમે કોઈ દી ક્યાંય અમુક વાતોને તમે હું કાયમ પ્રોગ્રામમાં કહું છું કોની આરે બેહવું કોની આરે રહેવું કેમ જીવવું ને કેમ મરવું એ શીખવું હોય તો અમારી વાર્તાઓ સાંભળવી બાકી કુંડાળા કાઢવું હોય તો ગમે એ ખબર અમને વાંધો નથી કાંઈ હા કોની આરે મિત્રતા કરવી આ બધું બહુ અમુકની આરે રેવાય નહીં અમુકને પાસે બેહાય નહીં તમને સારો વિચાર કાંઈક સારું કામ કરવાનો વિચાર કરો અરે એ ન થાય એમાં ખર્ચાઈ જાય એને કેવું નીકળે અહીંથી અટાણે અટાણે નીકળે અમારા ગ્રુપમાં આવેલે જ નહીં તું હા ચોખ્ખો છે ને ચોખ્ખો આપણે ભાત ખાઈએ ને ચોખા એ ચોખાને ઉપર ફોઈતરું હોય ત્યાં સુધી એને કમોજ કહેવાય ફોઈતરું ઉતરી જાય પછી એને ચોખ્ખો કહેવાય એ ચોખ્ખો કંકુની આરે ભળે ને તો ભાગવતની પોથી ઉધી જાય ભગવાનને તમે ગણપતિને ચાંદલો કરો તો એના કપાળ સુધી ચોખ્ખો જાય કંકુ આરે ભળે તો એનો એ ચોખ્ખો મગની ડાળે આરે ભળે ને તો ખીચડી થાય ખીચડી બાઈમાણાનું નામ છે મુદામાંથી ગયો તમે કોની આરે બેહો છો એ બહુ મોટી વાત છે કોની આરે રહ્યો છો કોની આજુબાજુમાં રહ્યો છો હા એટલા માટે આ વાત કરું છું કે અમારે આમાંથી મળે છે કંઈ આ વાતોમાંથી અને આલેખ કરપડો ટૂંકમાં વાત કરું તો ઘોડાની માથે સવાર થયો અને દુશ્મનની હામો લડ્યો અને બાકા ઝીક બોલાવી દીધી બહબહાટી બોલાવી દીધી અને બળવીરો ભટકા જોબન છટકા ભટકા ભટકા વિફરિયા ગભરાયેલ ઘટકા તોઈને ઘટકા મોજા છટકા સમુદ્રિયા મારે જા મટકા તતો કટકી ઘટકા ભુટ્ટા ઝટકા ફટકારે ભાળ્યો મહાભારત એમ ઘનશાણ યુદ્ધ કર્યું આલેખ કરપડાએ ટૂંકમાં વાત કરી દઉં વેતરાઈ ગયો શરીરની માથે ઘા પડી ગયા અને છાતીમાંથી લોહીના ભભૂકા છૂટવા મંડાણા અને આલેખ કરપડાને આંતર્યા છે એ બહાર નીકળે અને આંતર્યાને અંદર દબાવતો જાય અને માથે ભેટ વાળી દીધી અને માથે ભેટ વાળી ગયા પછી લડી અને જનેતાને જ્યારે લઈને આવતો હતો આલેખ કરપડો ત્યારે રૂડો બહુ લાગતો હતો જનેતા એમ થતું સાબાશ આલેખ સાબાશ મારું ધાવણ ઉજળું કર્યું પણ બાપને એક બાજુ ફોરહના પલ્લા છૂટે છે ને એક બાજુ અંદર ઘા લાગે છે કે આવા દીકરાને હું ખોઈ બેહત ને સારું કર્યું જીવતો હોય આવ્યો તો કે બાપુ હવે સેલા જય હુરજ નારાયણ જય હવે રામ રામ છે કે પણ તું તો નર્વો હતો કે એ તો આ બધું બાંધ્યું છે ત્યાં સુધી આ બધું બાંધ્યું છે ત્યાં સુધી છું હવે મારે બહુ મોડું થાય જાજો સમય નથી પણ મને છે ને સ્મશાનમાં મારે મારી મારી રીતે જવું છે એટલે મને તમે છે ને ઝટ કરો અને મારી હારે હાલો સ્મશાન સુધી કાંધે ચડીને તો ઘણા બધા ગયા છે પણ આજ આલેખ કરપડાને એવો દાખલો બિહારી દેવો જગતના ચોકમાં કોઈએ ન કર્યું એવું કે પોતે હાલી અને સ્મશાન સુધી જાય એવો દાખલો મારે બિહારવો છે એટલે મારે જવું છે અને એના બાપ એ પાછા કેવા ખબર ઈ કે વાત બધી હાસી આલેખ પણ હજી તું આવે છે ને હવે આમનેમ તું વયો જા અને કંઈ કહુંબા કર્યા વગરનો મારો દીકરો વયો જાય તો રૂડું ન લાગે કાઠીનો દીકરો થઈને આમ કાંઈ હાલતા અહીં છે બાપ આલેખ અને કહુંબા બાપુ બહુ ગજબ કરો છો તો કે મરદને મુએ ગજબ હોય જીવતાય ગજબ હોય ગજબ જેવી બીજી કોઈ વસ્તુ જગતના ચોકમાં છે નહીં હું ટૂંકમાં વાત કરું છું ને કે વિસ્તારથી આખી પણ આપણે સમયનું બધું ઓલું છે એટલા માટે પણ આમાંથી મળે આ યુવાનો આવું બધું જોવે તો બીજા નશા કરવાની જરૂર ન પડે ભલા માણસ
અને યાર પાર ઉતરી જાય કોઈ તકલીફ પડે તો એ પાછો ન પડે. હા, અને એને કીધું કે કહુંબા પાણી કર્યા પછી બાપુ હવે મોડું થાય છે, હો શ્વાસ હવે જમને જીવને વાત હાલે છે. વાત બધી હાચી, પણ હગા વાલા આપણા બહેનું દીકરું આ તે આજુબાજુમાં ખબર દેવી જોઈએ. મારો આલેખ કઈ એમ ખબર વગરનો હોય જાય, થોડું ભોહાય હું. તમે કોક દી વિચારજો આવું. આ બનેલી ઘટના છે, પાછી કાલ્પનિક ઘટનાથી એકચ્યુઅલી મને બધી કલ્પનાઓ લાગે. તું જ કલ્પના છે, રહેવા દેની હવે. હું હવે બીજી લાંબી રહેવા દે હવે, એટલા માટે હું આ વાત કરું છું. અને એ ટૂંકમાં વાત કરું તો બધા આવ્યા, હાંજ પડી ગઈ. અને હાંજ પીડા એટલે કીધું કે બાપુ હવે બહુ મને પીડા થાય છે. તો કે બેટા મારો આલે કઈ મહેમાન આવ્યા છે, જમ્યા વગર બધા મહેમાન બહેન તું વયો જા શમશાનમાં, મહેમાન ભૂખ્યા રહીએ. અને મારો આલે કઈ મહેમાનને ભૂખ્યા રાખે. અને મિત્રો વાળું પાણી કર્યા, વાળું પાણી કર્યા પછી કીધું કે હવે કહુંબા કરી, કહુંબા કર્યા. અને પછી કીધું કે બાપુ હવે શ્વાસ જમને જીવને વાદ આલે, શ્વાસની દોરી તૂટતી એવું લાગે. અરે મારો આલે કઈ અડધી રાતનો અંધારામાં થોડો જાય, મારા આલે કે કાળા કામ થોડા કર્યા છે તો કઈ અંધારામાં જાય, એ તો હુરજનો સંતાન ઉગતા હુરજમાં જાય હો. અને આખી રાત તે દી કહુંબાના ધોબા હમામાં દેવાણા, અમલ અટંકા નવલિયા, રણમે ધર્યો ને રોષ, સર્પે ધર્યો ને શહેરો ને પીઓ ને ચંબળ પોસ, અમલ રાણા રાવતા પીએ, અમલ સુરા ખાય, લુખું ભોજન ને નાર કભાર જા, તાકો અમલ નહીં. જેનો તાલુકામાં જિલ્લામાં અમલ હાલતો હોય એના નશો કરાય, જેનો અમલ હાલતો હોય એ અમલ પીએ નશો કરે, બાકી ઘરમાં એનો હાલતો એને ઉંદર મારવાની ફી જવાય, એને નશા ન કરાય. આખી રાત ગઈ કહુંબાથી હામહામા. અને કવિરાજો સે પોરાના પલ્લા છૂટે એવા ગીતો ગાય છે, દુહાઓ ગાય છે. હવાર પડી, દાદા હુરજે કોર કાઢી. અમારા ગોવિંદભાઈ વાલિયાના શબ્દોમાં જો કેવું હોય તો, હે એવા કોટી કાદીવડાને કોટીક દેવતા, પણ રાત ભાંગે નહીં તું વિના કોઈ દીરાણ રે કશ્યપ ના કુવા, ભામણા રે લિયા હુરજ ભાણના. બરાબર હુરજ નારાયણે કોર કાઢીને કીધું કે બાપુ હવે મોડું થાય છે, હવે લોહી થીજી ગયું છે, શ્વાસ ક્યારે ટૂંકી જાય તૂટી જાય નક્કી નથી, અને શમશાન સુધી હાલીને જવું છે. મારી આબરૂ નહીં રહી બાપુ, કે આબરૂ તો હુરજના હાથમાં છે બેટા, આપણા હાથમાં નથી. આબરૂ રાખવી ન રાખવી એ તો હુરજના હાથમાં છે. અને મિત્રો સવાર પડી એટલે કીધું કે હવે કહુંબા પાણી કરી, આટલા બધા મહેમાન ભેળા થઈ ગયા, એ ભૂખ્યા રહી ને મારો આલેખ થોડો શમશાનમાં જાય, વિચારજો એકલા બેઠા હો, તઈ જરાક તકલીફ પડે ત્યાં માલે દવાઈ પી જાવી, હવે જા આવ્યો હું કામે તું અહીંયા. એટલે આ મોટિવેશન મળે છે આમાંથી તમને, એટલે આ વાતો અમે કરી છે. અને કહુંબા પાણી નાસ્તા કર્યા ને પછી કહુંબા કર્યા ને પછી આલેખ કરપડો હાલતો થયો તેથી હદલાના પાદરમાં. મિત્રો એ હાલી અને ગયો શમશાન સુધી, હાલી અને સમચાણ સુધી આખો બધો ડાયરો છે એ બધો ભેળો છે. ચિતા ખડકાણી અને ચિતા ખડકી અને આલેખ કરપડો છે એ ચિતાની માથે હોય અને પોતે ભેટ વાળીતી, ભેટ આમ કરીને આમ ખોલી આંતરડાનો ઢગલો થઈ ગયો અને શ્વાસ છોડી દીધા. આજ આલેખ કરપડાને માનતા હું ચડે છે, ભલા માણસ ગમે એવી તકલીફ પડી હોય તો. આલેગડો આકાશ અને વાળો વઢવાડ્યું કરે હો. હા એટલે કહેવાનું આ તો ટૂંકમાં, ક્યારેક આખી વાર્તા તો બહુ જબરી છે આ વાત, પણ આ ટૂંકમાં અત્યારે હું પહેલાં અમે દરબારોની ડેલી વાર્તાઓ કરતા છ મહિને હાલતી, એનો અર્થ હવે નથી આવડતી એવું નથી, પણ અમારે સમયની અરે સમજવું જોઈએ. અમારે નાની નાની વાતો દરેક જ્ઞાતિ સુધી દરેક સમાજ સુધી પુગાડી હોય ને એને ટૂંકી કરીને મૂકી ત્યારે જ પહોંચાડી શકી, નકર પછી તમારે સમય ન હોય પાછો. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે આવી આવી વાતો તમે જીવનમાં ઉતારી છો એટલે તમને કોઈ દી નબળો વિચાર નહીં આવે. પણ મને ગમતું એક ગીત, યે હે અપના રાજપૂતાના નાદી સે તલવારો પે તળ ધિંતળ ધિંતળ ધિંતળ, યે હે અપના રાજપૂતાના નાદી સે તલવારો પે જિસને સારા જીવન કાટા બરસી તીર કે તારો પે, યા પ્રતાપ કા વતન પલા હે આઝાદી કે નારો પે, કૂદ પડી થી જહા હજારો પદ્મિનીયા અંગારો પે, બોલ રહી હૈ બોલ રહી હૈ કણ કણ પે કુરબાની રાજસ્થાન કી, સ્મૃતિ સે તિલક કરો યે ધરતી હૈ બલિદાન કી, વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ
आओ बच्चों तुम्हें दिखाएं जाकी हिंदुस्तान की, स्मृति से तिलक करो ये धरती है बलिदान की। मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था। हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था, बोली हर हर महादेव, बोली हर 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 हर। वाह वाह, खमा खमा सूरत ने हो तूटी पड़े एम से। खरेखर सरहद माथेजी ने आवा सपाकरण चालू करी तो गमे एम करे हे, वट पाणा उपाड़े एम से। भले बोला आपड़ा सेना ना युवानो छे एटलू बधुं आपणे न लड़ी हेगी, वातू करवी हेली छे, एने शरीर ने जी रीतना बनाव्या होय पण तोय आपड़ा पूरती आपणे करी छे खगी एटलू करूं थाय, पण एने माताजी नरवा राखे दईजो। लाव आवा दियो, घरनो डायरो छे अहींया। आ बीजी फरमाइश छे, लई लो। ફરમાઈશ બહુ સારી આવે, ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે. હા, અને અમારી પાસે એટલી બધી વાતો છે, આ તો જે સીલે આમથી વૈયા જઈ તો આમ જ્યાં જાઉં મારી ત્યાંથી વાત હાથમાં આવે છે. આ કારણ કે બે કેસેટું સાંભળીને અમે નથી નીકળી ગયા, અભ્યાસ તો કરી જ છે, અભ્યાસ તો કરી જ છે. હા, કઈ વાત કઈ વાત ક્યારે થઈ, કયું શું થયું કહું, અને આ બધું જરૂરી છે અત્યારે એમ. એટલે હું ઊંચા હાથ કરીને જ્યારે આ કડી ફેરથી બોલું, કાયમ હું બોલું છું. હા સાકીરભાઈ, તમે બે જો મને તો મજા આવશે. હા હા, બે જો કેવો હાદો માણસ છે, કોઈને ખબર જ ન પડે કે આનો પ્રોગ્રામ છે. બોલો. હા હા, જોરદાર તાળીથી વધાવો હજી એકવાર એને. હા, સાકીરભાઈ મોટનવાલા હો, મોટનવાલા એટલે એ મોટલ ને એ એનું શું કહેવાય બ્રાન્ડ છે. હા, કારણ કે બહુ મોટી વસ્તુ છે આ, કરવું અઘરું છે. જેને જનેતાએ ધાવણમાં કંઈક આપ્યું હોય ને એ આવું બધું સારું કામ કરી શકે, જોડવાનું કામ કરી શકે. હા, અને પછી વધારે ગૌરવ એ છે કે અમારે જૂનાગઢના છો, હું જૂનાગઢથી આવું છું એટલે એ. હા, જૂનાણું જૂનાણું છે હો. હા 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 હા, ઈ ગિરનારની જૂનાગઢ સરસ લ્યો. એટલે પણ હું જે ગીત આપને કહેતો હતો, ઊંચા હાથ કરીને મારી યારે બધા હર હર કરજો, એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે ને પાકિસ્તાન સુધી પડકારો જાય એવું કરવાનું છે. એ વાઇબ્રેશનો ઊભા કરવાના છે આપણે, હવે વાઇબ્રેશનો ઊભા કરવાના છે.